डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में मित्रों आप सौनु स्वागत छे। आजे आपणे TYBA ना जे विद्यार्थीओ छे एमना अभ्यासक्रम में गुजराती साहित्यनी प्रतिष्ठित प्रशिष्ट जे कृतिओ छे एमां बारी बार जे प्रहलाद पारेखनी काव्य संग्रह छे एनु एक समग्र लक्षी अध्ययन नो एक भाग आमां आपणे लईशुं अने एनो अभ्यास करीशुं, एना विशे थोड़ुं जाणीशुं। एनी ज्यारे आपणे वात करीए तो बारी बार आपणे सौ जाणीए छीए कि गुजराती साहित्यनी एक खूब ज सुंदर काव्य रचनाओनो समूह छे, काव्य संग्रह छे। प्रहलाद पारेख एटले अनु गांधी युगना सौंदर्याभिमुख कवि, ए विषे पण आपणे सौ परिचित छीए। बारी बहार काव्य संग्रहमां आपणे घणा काव्योमां तेमनी काव्यबानी अने एमना घणा जे काव्यो छे एनो परिचय आपणे मेळव्यो छे। तो हवे आपणे एमना जे काव्य संग्रह छे एनी कविताओ छे एनो एक पट ઉપરથી જાણે પસાર થતા હોય એના જે બિંદુઓ છે, મુખ્ય મુખ્ય જેમાં આપણને રસાસ્વાદ થઈ શકે એવા બિંદુઓનો આપણે આ એક સમગ્ર લક્ષી સઘન અધ્યયનના અભ્યાસ દ્વારા આપણે એનું મહત્તા, એની મર્યાદા, એની સિદ્ધિઓ, કવિ તરીકેની પ્રહલાદ પારેખની જે પ્રતિભા છે તેનાથી આપણે પરિચિત થવાના છીએ। વિવેચકોએ પ્રહલાદ પારેખની કવિતાને કેવા પ્રતિભાવ આપ્યા છે એ વિશે પણ આપણે અહીં જાણીશું। તો બારી બહારની જે કવિતાઓ છે, જે ઇન્દ્રિય ગ્રાહ્યતા છે, સ્પર્શ ક્ષમતા છે, સઘનપણું લાવવામાં કવિની અભિવ્યક્તિ કલા વિષય કસોટીઓમાંથી સફળ રીતે બહાર આવે છે, જેનો ઉમાશંકર જોશીએ જેની કવિતાને આંખ, કાન અને નાકની કવિતાઓ કહી હોય તેનો કેવો મહિમા હોય, એ મહિમાની આપણે વાત કરવાની છે। બારી બહારની કવિતાને ઉષ્ણસે નૂતન નાંદી, કવિતાની નાંદી કહીને ઓળખાવી છે, વધાવી લીધી છે। એમણે કહ્યું છે પ્રહલાદે બહુ થોડું લખ્યું છે, એમની કવિતા આપણે જોયું ને બસ એક નાનકડો સંગ્રહ, પણ જેટલું લખ્યું છે એટલું સંપર્ક અને હૃદયગમ લખ્યું છે। એમાં ગાંધી યુગીન સંઘર્ષના જે દોડાયેલા જળ હતા એ નથી, શરદનો નિખાર અને નિતાર છે, એવી આ કવિતાઓ છે। આવું અછોદ પ્રસન્ન ઓછું હોય તેમાં નવાઈ શી વાતની, અને તેઓ એ પણ કહે છે કે ઊંચું એટલે જ ઓછું। પ્રહલાદ પારેખની કવિતામાં ભાવના, ગહનતા, સઘનતા અને સૂક્ષ્મતા તથા તેના નિરૂપણની મોહકતા જરાય ભૂલાય એમ નથી, અને છતાં સરળતા તેમના કાવ્યોમાં આકર્ષણ ઊભું કરે છે। પ્રહલાદ પારેખની કવિતાની કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ તો ભાવની ઇન્દ્રિય ગ્રાહ્યતા એમની જે રજૂઆત છે એમની નોંધપાત્ર સિદ્ધિ ગણાય। એમની કવિતા માત્ર કાનની કવિતા ન રહેતા આંખ અને નાકની પણ કવિતા બને છે। તેમની કવિતાનું બીજું લક્ષણ જો આપણે જોઈએ તો એ છે સૌંદર્યાભિમુખતા। તેમની છંદોબદ્ધ અને ગેય પ્રકારની રચનાઓમાં સૌંદર્યાનુરાગી વલણ આપણને સ્પષ્ટ જોવા મળે। અલગારીપણું તેમના કાવ્ય વ્યક્તિત્વનો એક નોંધપાત્ર લાક્ષણિકતા છે। આમ વિશેષતાઓથી મંડિત ભરપૂર પ્રહલાદ પારેખનું રૂજુકરણ સુંદર કવિતા જે આખી આપણી સામે આવે છે એ ગુજરાતી કવિતાનું એક, એમની કવિતાઓ એક સીમાચિહ્નરૂપ છે। તેમણે કવિતામાં પણ માનવ હૃદયના સનાતન ભાવોનું ગુંજન કર્યું છે। આ પાઠ્યક્રમમાં આપણે સૌથી પહેલાં એ કવિતાનો એક પછી એક અભ્યાસ કર્યો અને ત્યારબાદ હવે વિષયવાર એ કવિતાની છણાવટ કરી અને હવે એનું એક સમગ્ર લક્ષી જે અર્ક છે એ આપણે અહીં પામવાનો છે। તો અનુ ગાંધી યુગના સૌંદર્યાભિમુખ કવિ તરીકે પ્રહલાદ પારેખ। અનુ ગાંધી યુગની કવિતાને આપણે નવીન કવિતા નામે ઓળખીએ છીએ। ઉમાશંકર જોશી, સુંદરમ, મનસુખલાલ ઝવેરી, સ્નેહી રશ્મિ,
સુંદર બેટાઈ, કૃષ્ણલાલ ઝવેરી, કૃષ્ણલાલ સિદ્ધરાણી જેવા તેજસ્વી કવિઓના ગાળામાં સાહિત્યની કાવ્ય સમૃદ્ધિમાં તેમનું યોગદાન રહ્યું છે. આ ઉપરાંત આ સમયમાં સ્વતંત્ર પ્રેમ, નવ સમાજ રચના, વાસ્તવ નિષ્ઠા વગેરે ભાવનાઓ ગાંધીજીએ પ્રેરેલી અને રાષ્ટ્રીયતાની અસર તથા બળવંતરાય ઠાકોરની વિચાર પ્રધાનતા, આપણે બક્ક ઠાકોરથી જેમને ઓળખીએ છીએ, એ પ્રવાહી છંદ રચના જેવા અભિગમોની અસર વિશેષપણે કવિતાઓએ આ કવિતાઓએ ઝીલી છે. ગુજરાતી સાહિત્યમાં 1931 થી 1940નો દાયકો કવિતા સમૃદ્ધિનો રહ્યો છે. 1940 પછી ગાંધીયુગના સાહિત્યની જુદી જુદી જે એક કાવ્યધારા હતી એનો મુખ્ય વિષય હતો સૌંદર્ય નિષ્ઠતા. આ કવિતામાં વાણીનું સૌંદર્ય નિષ્પન્ન કરવાનો અભિગમ મુખ્ય હતો. પ્રહલાદ પારેખમાં આ કાવ્યધારાના અગ્રણી કવિ એમને ગણી શકાય. 1940માં બારી બહાર કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. ત્યારથી લઈને નવી સૌંદર્યનિષ્ઠ કાવ્યધારાનો ઉદય ગુજરાતી સાહિત્યમાં થયો ગણાય છે. પ્રહલાદ પારેખની કવિતાની વિશેષતાઓને લક્ષમાં જો લઈએ તો કવિ ઉમાશંકર જોશી એનું અવલોકન કરતા આ આખા કવિતા પ્રવાહના વિશે એવું કહે છે કે બીજા નવીનતર કવિઓ એવા સમયે આવ્યા કે માત્ર છંદ પ્રયોગથી, વિષયની નવીનતાથી, શૈલીના લહેકા કે ભાષાના ફટાટોપથી, ઘટાટોપ જે ભાષાનું એક આખું લેયર બનાવે એ સામાને આંજી નાખવાનું હવે સુકર નથી. એ સુકર નથી એટલે કે હવે રહ્યું નથી. અને એથી એમણે ભાવની નિર્ભરતા ઉપર, રસની ગહનતા ઉપર જ આધાર રાખવાનો રહે. એનો અર્થ એ નથી કે કવિઓ યુગબળ કે યુગ પરિવર્તનોથી છેક અલિપ્ત છે. તેઓ મન ફાવે ત્યારે પ્રાસંગિક ઘટનાઓને પણ કાવ્ય વિષય તરીકે અપનાવે છે. પણ જેમને હું નવીનતર કવિઓ કહું છું, એવું ઉમાશંકર જોશી કહે છે, તેમનું લક્ષણ મને અવશ્ય એ લાગે છે કે તેઓ આગળના કવિઓ કરતાં સવિશેષપણે સાંગોપાંગ તર્ક કરતું દેખાય છે. બારી બહારની જે પ્રસ્તાવના છે એમાં આંતરદર્શન કરીને ઉમાશંકર જોશીએ એક પ્રસ્તાવના લેખ લખ્યો છે. એના આ શબ્દો હતા, તેથી જ તો ચંદ્રકાંત શેઠ, જો બીજા આ યુગના કહી શકાય, આ સમયના કહી શકાય એવા ચંદ્રકાંત શેઠે પ્રહલાદ પારેખની કવિતાઓ વિશે જ્યારે અવલોકન કર્યું ત્યારે તેમણે લખ્યું છે, ઓછા લખા છે પણ મર્મી કવિ છે અને શુદ્ધ ઉર્મી કવિ ચંદ્રકાંત શેઠ તેમને કહે છે. પ્રહલાદ પારેખ અનુગાંધી યુગના અગ્રણી કવિ તરીકે પ્રકૃતિ અને માનવ જગતના સુંદર અને પ્રેરક અંશોને હકારાત્મકતા સાથે કવિતામાં ઘોળીને એ સૌંદર્ય બોધનું જગતને કવિતાના માધ્યમે રસપાન કરાવે છે, જે સૌંદર્ય પ્રીતિ તેમની કવિતાનું મુખ્ય લક્ષણ પણ છે. એટલે જ તો હવે બીજો જે મુદ્દો છે કે એક તો સૌંદર્યલક્ષી કવિતા તો છે જ એમની, પણ એમની કવિતા વિશે એવું કહેવાય છે નિત્રા પાણીની કવિતા. આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ તો નિત્રા પાણીની કવિતા શુદ્ધ કવિતાની વાત છે. પ્રહલાદ પારેખે વિપુલ સંખ્યામાં કાવ્યો આપ્યા નથી. તેમણે થોડી પણ અતિવ સુંદર કવિતા આપવામાં પોતાનું ઇતિ કર્તવ્ય માન્યું છે. એટલે ઝાઝી કવિતા એટલે ઘણો બધો બહોળો એક વ્યાપ તેમની કવિતાનો છે જ નહીં. ખૂબ ઓછી કવિતા, ખૂબ ઓછી સંખ્યામાં કવિતાઓ તેમણે આપી છે. રાષ્ટ્રીય ચળવળ અને સામાજિક પ્રશ્નો વચ્ચે, ઘટનાઓ વચ્ચે હૃદયના રુજુ સુંદર ભાવોને ઘૂંટી ઘૂંટીને રજૂ કરવામાં ઓછું કાવ્ય સર્જન સ્વાભાવિક જણાય, કારણ કે આ પરિવર્તનનો ગાળો છે. મિત્રો, જ્યારે પણ પરિવર્તન ક્યાંય પણ સંકળાય ત્યાં એક દિશા એવી હોય કે જેમાં આપણને અર્ક મહત્વનો હોય છે, પણ એની જે સંખ્યા છે એનું જે એને આપણે જો સંખ્યાની દ્રષ્ટિએ ગણવા જઈએ અથવા તો વિપુલતાની દ્રષ્ટિએ તપાસીએ તો એ ઓછું હોય. બસ અહીંયા પણ અનુગાંધી યુગ, ગાંધીયુગમાંથી અનુગાંધી યુગનું આ પરિવર્તનનો ગાળો છે. એટલે પ્રહલાદ પારેખ કવિતાની એક નવી દિશા તો આપે જ છે, પણ સાથે એમનું જે સર્જન છે એ વિપુલ પ્રમાણમાં નથી. આ વિષય ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખની કવિતાને નિત્રા પાણીની કવિતા કહેતા લખે છે.
ભાવને ઘૂંટી ઘૂંટીને આપવાનો, સૌંદર્ય દર્શનને સુરેખ શિલ્ફ મંડિત કરવાનો આગ્રહ મનમાં બંધાતો જાય છે. અને પછી પરિણામ એ આવે છે કે ફાલ ઓછો ઉતર્યો તમે આશ્ચર્યની વાત પણ શું. પ્રહલાદ પારેખે વિષય વૈવિધ્યને બદલે માનવીના સનાતન ભાવોને આલેખવામાં રૂચિ લીધી છે. મેં કીધું ને કે વિષય વૈવિધ્ય પણ અહીંયા મહત્વનું નથી. વિષય વૈવિધ્ય એક જ ભાવ સાથે ઘણી બધી કવિતાઓ હોય અને એમાં વિષય અનેક લઈ અને કવિતાઓ મૂકી હોય, એ ફર્ક છે એમાં. પણ જ્યારે પરિવર્તનનો ગાળો છે ત્યારે મહત્વનું એ છે કે પહેલાંના વિષય કરતાં તમે આ વિષયને કેટલો ગંભીરતાથી લઈ અને રજૂ કરો છો અને એ પરિવર્તનની દિશા નક્કી કરે છે. વિષય વૈવિધ્ય પ્રત્યેના કે કાવ્ય સ્વરૂપ પ્રત્યેના પ્રયોગોના આગ્રહી તેવો ન હોય અને બહુધા સૌંદર્યાભિમુખ જ હોય, એ કવિનો કાવ્યફાલ મર્યાદિત જ હોય એવું ઉમાશંકર જોશી કહે છે કે આ સ્વાભાવિક છે. બક ઠાકોર પ્રહલાદ પારેખની કવિતા વિશે જાહેરમાં બોલ્યા હતા, એમના શબ્દો છે. આંતરદર્શનમાં તેઓ એ પણ ઉમાશંકર જોશી નોંધે છે કે નેવાના પાણી નિત્રા નહીં ને નિત્રા પાણી જાજા નહીં. પ્રહલાદ પારેખની કવિતામાં આ નિત્રા પાણીનો ગુણ જોઈ શકાય છે. પ્રહલાદ પારેખની કવિતા ભલે જાજી ન હોય પણ નિર્મળ, મનોહર તથા આહલાદક છે. એટલે એને એક શુદ્ધ નિતાન જળ, તમે જ્યારે ઝરણું જોયું હોય તો ઝરણું જ્યારે પહાડમાંથી સરકતું હોય, એની દિશા નક્કી થતી હોય, હજુ એ પોતાનો રસ્તો કરી રહ્યું હોય ત્યારે કેટલું શુદ્ધ હોય છે, બસ એવી નિત્રા પાણીની કવિતા. હવે ઝરણું હોય તો ઝરણું બે કાંઠે વહે એવું ના બને, બસ થોડું 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 પાણી ઉમેરાતું જાય, ઝરણું મોટું ઝરણું બનતું જાય, નદીમાં પરિવર્તિત થાય, બસ એવી રીતે જ જ્યારે એ ઝરણું છે ત્યારે ઝાઝું ના હોય, એનો પાણીનો જથ્થો જે છે એ ઝાઝો ના હોય, બસ એ જ રીતે એ જ સંદર્ભમાં નિત્રા પાણીની કવિતા કહીશ છે. એના પછીના મુદ્દે આપણે જઈએ તો પછીનો મુદ્દો છે આંખ કાન અને નાકની કવિતા. કોઈ પણ લલિત કળાનો એક ગુણ છે કે ઇન્દ્રિય મારફત આપણા ચિત્તમાં પ્રવેશીને આપણને સ્પર્શે અને અવર્ણનીય આનંદ આપે. કવિતાના મૂળ તો સાંભળવાની વસ્તુ છે. હવે આપણે કવિતા જ્યારે બોલીએ ત્યારે તો એ સાંભળવાની વસ્તુ થઈ, એટલે એ કાનનો વિષય થયો. પરંતુ જ્યારે પ્રતિભાશાળી કવિ કે સર્જક પોતાના શબ્દ સામર્થ્યથી કલ્પના ચિત્રોનું સર્જન કરી શકે, એ ભાવ આંખોનો વિષય બની જાય. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સામે એટલી સરસ રજૂઆત કરે, એટલું સરસ બોલે, તો તમારી સામે એ રજૂઆતના સંદર્ભે ચિત્રો ખડા થઈ જાય. તમે એક ઇમેજ, એક કલ્પનાનો એને અવકાશ મળે છે અને એક કલ્પનાઓનો જે આખો વ્યવહાર છે તે તમારી આંખો કરે છે. એટલે હવે એ જે કવિતા સાંભળવાનો વિષય છે એ આંખોનો વિષય બની જાય છે. ભાવકની આંખ સમક્ષ આખું ચિત્ર તાદૃશ્ય થઈને તરવરે. આ કવિતામાં સૌંદર્યની સુગંધ તેમના શબ્દચિત્રમાં ખડા થતા ચિત્રો નાક જેવી બીજી ઇન્દ્રિયોને પણ સ્પર્શે છે. હવે જ્યારે એવું કહીએ કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, હવે અંધાર પહેલાં તો આ સાંભળું આપણે આ કવિતાની પંક્તિ કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, એટલે સાંભળવાની વાત થઈ. પછી આવે અંધકાર. તો જ્યારે અંધકારની વાત તમે કરો તો તમારી આંખ સામે અંધારું છવાઈ ગયું છે, તો એ આંખનો વિષય થઈ ગયો. અને ખુશ્બો ભર્યો લાગતો છે, મીઠી મીઠી એક માટીની મહેક આવી રહી છે, દૂર કોઈ જુઈ કે કોઈ બીજા ફૂલની સુવાસ આવી રહી છે, તમને એ પ્રતીતિ થાય છે અને ત્યાં કવિતા નાકની કવિતા બની જાય છે. હવે એવી જ રીતે સ્પર્શની કવિતા હોઈ શકે, એવી રીતે સ્વાદની કવિતા હોઈ શકે. આમ ઇન્દ્રિયોના સ્પર્શ સંસ્પર્શે આપણી જે છે આપણી કલ્પના છે અને એ કલ્પનાઓના સંસ્પર્શે આપણી ઇન્દ્રિયોની સાથે સ્પર્શે છે અને એ ઇન્દ્રિય ગ્રાહ્યતાનો જે ગુણ છે આપણને એ કલ્પના તરફ લઈ જઈ અને ઇન્દ્રિય ગ્રાહ્યતાનો જે ગુણ છે એ પ્રહલાદ પારેખની કવિતાની મોટામાં મોટી લાક્ષણિકતા છે. કવિતા મૂળ કાનથી ગ્રહણ થાય, આ શ્રવણ થયેલી કવિતા આંખ સમક્ષ શબ્દચિત્ર રૂપે ખડી થાય અને કલ્પનાશીલતાના સૌંદર્ય બોધથી નાક જેવી બીજી ઇન્દ્રિયો પણ ભાવકના ચિત્તને આનંદની અનુભૂતિ કરાવે. ઉમાશંકર જોશી આ કવિતાને આંખ નાક કાનની કવિતા કહી છે.
એ પ્રથમ આ કવિ પ્રકૃતિના વિવિધ તત્વોને આપણી આંખ સમક્ષ ખડા કરી દે છે, તે તાદૃશ્યતા આપણે અનુભવી શકીએ છીએ. અમારી મહેફિલોમાં જે કાવ્ય છે, અમારી મહેફિલો કદીક વર્ષા સંગ ભરાતા અને તેના પાણી ભરી ભરી અમે વાદળ પીતા. હવે તમે વિચારો, એના પાણી ભરી ભરી અમે વાદળ પીતા, વાદળ ક્યાં ઉપર અને એ પાણી આવેલું, પણ વાદળમાંથી વરસેલું પાણી તો તમે પીઓ છો. એક કલ્પના, એક કલ્પના ચિત્ર તમારી સામે ખડું થઈ જાય છે. ભરી મુઠ્ઠી વર્ષા વિવિધતહી રંગો ઉડાવતી અને નાચી રે ત્યાં ગગન ભરીને વિદ્યુત નટી. હવે વિદ્યુત નટી આ શબ્દ પ્રયોગ સીધું તમને વીજળીની યાદ અપાવી દે. વીજળી આમ સરસ મજાની થઈ રહી છે, આમ ગડગડાટ થઈ રહ્યો છે, લીસોટા પડી રહ્યા છે. એક અંધકારમાં અંધારું છે, રાતનું વાતાવરણ છે, એની અંદર વીજળીના જ્યારે આકાશમાં લીસોટા પડી રહ્યા હોય, ગડગડાટ થઈ રહ્યો હોય અને વાદળમાંથી વરસાદ વરસી રહ્યો હોય ને એ આપણા હથેળીમાં લઈને આપણે પીતા હોય, આ જે અદ્ભુત કલ્પના છે, એ જે ચિત્ર છે આપણી સામે ખડું થઈ જાય છે. હું આ જ્યારે બોલું છું ત્યારે આ જે ચિત્ર ખડું કરવાની ક્ષમતા છે એ આંખ કાન નાકની કવિતાને સાર્થકતા આપે છે. વર્ષાને વિવિધ રંગો ઉડાવતી અને વીજળીને નૃત્ય તરીકે, નદી તરીકે, આમ નટી તરીકે કલ્પી એ બારી બહાર કાવ્યમાં કવિ આકાશરૂપી થાળમાં, બીજી પંક્તિમાં આપણે જોઈએ તો તારારૂપી પ્યાલીઓ અમૃત લઈને આવતી તાદૃશ્ય કરે છે. જો પૃથ્વી ગોળ ફરે છે એટલે દિશા થોડી થોડી થોડીક બદલાય છે, તો પ્યાલા લઈ આવતી સુધાવરી તારક પ્યાલીઓએ આકાશ થાળે લઈ રાત આવે. વળી બીજું એક કવિતા આપણે જોઈએ તો અવધૂતમાં વાયુના ઉપરણો કેવા તાદૃશ્ય થાય છે. અનંતમહી ઉડતો ઉપરણો રહે વાયુનો, અનેક અધિક મેઘ સંગ ધરી હાથ એ ફૂંકતો. એક સરસ મજાની, એક આખી સૌંદર્યલક્ષી કલ્પના. આપણે આ વાદળો, આ આકાશ, રાત, અંધારું, વૃક્ષો, વરસાદ, આ બધું દરરોજ જોઈએ છીએ, પણ એને આ નવા રૂપે જોવાનું આપણને આનંદિત કરે છે. અહીં ઉપરણો એટલે વસ્ત્રો જે છે ઉડે છે, શંખ ફૂંકાય છે કલ્પનામાં, એ આપણે સાંભળી શકીએ છીએ. સૌંદર્ય કાવ્યમાં ક્ષિતિજ પરના વાદળાનું જે શબ્દ ચિત્ર છે એ જોઈએ તો સૂતેલું તૂટ્યું વાળી ક્ષિતિજ ઉપર વાદળા. હવે તમે વિચારો, કલ્પના તો કરો કે આમ વાદળું આમ આમ મુઠ્ઠી જેવું લાગે છે ને ઘણીવાર, આમ રૂવાળું મુઠ્ઠી જેવું આકાશમાં આપણને દેખાય છે, અને એને તૂટ્યું વાળવાની કલ્પના જો કરે કે તૂટ્યું વાળીને સવાર પડતા આકાશમાં સૂતેલું દેખાય છે, તો એ અદ્ભુત કલ્પના છે. કેવું સુરેખ આમ ચિત્ર લાગે. એવી રીતે જોઈ કાવ્ય જે છે એમાં શબ્દ સામર્થ્યની રેખાઓ જો આપણે જોઈએ તો ભટુરિયા સાથ તારલિયા લઈ ચંદા આભે રમવા જાય. ભટુરિયા સાથ નાના નાના બાળકો હે એવા તારલિયા લઈ અને આપ આપમાં ચંદા તો કેવો મોટો દેખાય છે, આજુબાજુ તારાઓની એક કોથળી જામી છે અને આભે લઈને રમવા જાય. આ કલ્પના જ કેટલી સુંદર છે. આપણા મનમાં એક સૌંદર્ય અને અદ્ભુત અને આનંદની લાગણી ઊભી કરતી આ કલ્પનાઓ છે. કેટલાક દ્રશ્ય આપણી આંખ સામે જીવંત થઈ જાય છે. ગાનનો ગેરુ રંગ એક પંક્તિમાં ગાન સાંભળવાનો વિષય હોવા છતાં ગેરુ કહીને એના લક્ષણની રીતે આપણને દ્રષ્ટિનો વિષય બનાવી દીધો. એ જોઈએ તો માનવ કંઠમાં જે કાવ્ય છે એમાં તારલાને તેજની વાણી અને ફૂલની વાણી ગંધ. ફૂલની વાણી તો ગંધ, ભલે આપણને એવું લાગે ફૂલ નથી બોલતું, પણ આ એ તાદૃશ્ય થાય છે એની ગંધ દ્વારા. આપણી સમક્ષ કેવી રીતે આવે છે તો એ ગંધ દ્વારા. એ કેવી રીતે વાતો કરે છે તો ગંધ દ્વારા, એની જે સુગંધ પ્રસરી રહી છે એ દ્વારા. કંઠની વાત કરે છે કવિ, તો ફૂલનો કંઠ શું છે તો આ ગંધ, આ સુગંધ. તે જ જોવાની બાબત હોવા છતાં કાનનો વિષય બનાવે છે. ફૂલની ગંધ જે નાકથી સૂંઘવાની છે તેને વાણી કહી છે, કાનથી ગ્રહણ કરવાનો કવિ કરાવવા માંગે છે. એ જ રીતે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ કાવ્યની પંક્તિ આપણે જોઈ, ને અંધાર જે આંખથી ન પકડાય એવી અદ્રષ્ટ વસ્તુને ખુશ્બો ભર્યો કહી દીધો, એટલે કે નાક દ્વારા સીધો અનુભવનો વિષય બનાવી દીધો. જ્યારે આવશે જે કાવ્ય છે તેની તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. જો કોઈ કશું બોલતું નથી ને, એ જે ખાલીપો છે
એ આવશે કાવ્યમાં અંધાર દ્વારા પ્રગટ થાય છે. અહીં અંધકાર બોલતો નથી, પણ મૂંગા અંધકારનો અવાજ આપણને ચોક્કસ સંભળાય છે. એવી જ રીતે સિંધુને જે કાવ્ય છે એમાં તરંગો સા સાને તુજ શરીર રોમાંચ ઉપડે. જો સિંધુ એટલે કે દરિયો, સમુદ્ર, એના જે વમળો છે, એની લહેરો છે, એ જાણે શરીર રોમાંચ ઉપડે છે. એ કલ્પના છે, એ પ્રકૃતિના અનેક દ્રશ્યો આપણી આંખ સામે તાદ્રશ્ય કરી દે છે, સ્પર્શેન્દ્રિયોની દ્વારા એની અનુભૂતિ કરાવે છે. આમ પ્રહલાદ પારેખની કવિતામાં જે આલેખાયેલા ચિત્રો છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય બન્યા છે, અને આપણે વિવિધ ઉદાહરણો પંક્તિઓના ઉદાહરણ સાથે અહીં જોયા, જે તેમની નોંધપાત્ર સિદ્ધિ પણ કહી શકાય. હવે એનાથી પછીનો આપણે જો મુદ્દો જોવો હોય એમની કવિતાની એક વિશેષતા લાક્ષણિકતા રૂપે, તો એ મૌનનો મહિમા કરતી એમની કવિતા. મૌનનો મહિમા કરતી જે કવિતા છે એમાં કવિની કાવ્યબાની બોલતી નથી, બોલકી નથી, પરંતુ મૌનની મૂંઝવણમાંથી છલકાતું સૌંદર્ય તેમની કવિતામાં ઝીલાયું છે. વાણી દ્વારા કહેવા કરતાં મૌનની અસર વધારે છે. એવું કયા કાવ્યોમાં આપણને જોવા મળે? તો અબોલડા, પદે, આવશે, એકલું જેવા જે કાવ્યો છે એ તેની અસરકારકતાને લીધે આપણે પામી શકીએ છીએ. હવે એના થોડા ઉદાહરણ આપણે જોઈએ તો અબોલડા કાવ્ય છે, એમાં પંક્તિ છે, ઉરે હતી વાત હજાર કહેવા, બોલવું તો ઘણું બધું હતું, હજારો વાતો કેવી હતી, બધી ભોટ ઉપર હતી, કિંતુ નહીં ઓષ્ટ જરીએ ઉઘડ્યા. વિચારો, બધું બહુ કહેવું હતું, મનમાં ભર્યું હતું, મનમાં ચાલતું પણ હતું, પણ એ બોલવા એ અવાજ માટે આ હોઠ ઉઘડ્યા જ નહીં. એની વાત કવિ અબોલડા કાવ્યમાં કરે છે. એના પછીની પંક્તિમાં કહે છે, અંતરમાં સ્નેહ દીવા પણ જલતા રહ્યા. અંતરમાં સ્નેહ દીવા છે જ, એ જલતા રહ્યા મીન્સ એને પ્રજ્વલિત છે જ અને એને બહાર નીકળવું છે, પણ પ્રિયજનને કહેવાની મૂંઝવણ, એના લીધે, એ મૂંઝવણના લીધે વ્યક્ત થઈ શકતું નથી. એકલું જે કાવ્ય છે એમાં કોઈ રે ગાય મૂંગું રહી ગયું, છાયો ઉર્મા સુનકાર. કોઈ ગાયને મૂંગું રહી ગયું અને આખું જે હૃદય છે એમાં સુનકાર વ્યાપી ગયો. એકલા હોવ ત્યારે મૌનની જે વ્યથા વ્યક્ત થઈ છે, એક ઉત્કૃષ્ટ વાતો કાવ્યની પંક્તિમાં નાયક નાયિકાને વધુ ને વધુ જ્યારે ધીમા બોલવા માટે કહે છે, પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદયમહી સમી જતો. વિચારો કેટલો ધીમો અવાજ હશે કે એ ધ્વનિ ઉઠ્યો અને એનું કંપન થયું, અને એ કોને સંભળાયું? કોઈને નહીં. કોણ ક્યાં ગયું સંભળાવવા માટે, ક્યાં કઈ સ્થાને? તો કે મારા હૃદયમાં. બસ આટલું જ, આ સિવાય એનો કોઈ અવાજ નહીં, અને છતાં કેવો ઘેરો અવાજ, કારણ કે હૃદય કંપન અનુભવે છે. આ ઉમાશંકર જોશી આ દુનિયામાંથી સૌથી એ વાચાળ કશું હોય તો એ મૌન જ છે. એનો મહિમા આ કાવ્ય સંગ્રહમાં ડગલે ને પગલે આપણને વર્તાય. આ કાવ્ય સંગ્રહની બીજી પ્રહલાદ પારેખની ખાસિયત જોઈએ તો એની કાવ્યબાની. કાવ્યબાનીની વાત કરીએ તો આ બારીબા સંગ્રહની જે કવિતા છે એ જોતા એક વાત સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે કવિને કવિતા સિદ્ધ કરવા માટે, એટલે કે પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા માટે ક્યાંય પ્રયત્નો નથી કરવા પડતા, ને કરવા પડતા હોય એવું આપણને લાગતું એ નથી, આપણને જણાતું એ નથી. મોટે ભાગે તો કવિઓ તેમની કવિતામાં રોજિંદા ઉપયોગમાં લેવાતા જે શબ્દો છે એનાથી જ ધાર્યું કામ પાર પાડી દે છે, એવું આપણને ચોક્કસ અનુભવાય. તમે માંગણી કાવ્ય જોયો તો શબ્દો કેવા છે કાવ્યના? આવે ત્યારે દઈ ન શકું અંતરે જે ભર્યું તે, અને જાય ત્યારે સહી ન શકું અંતરે જે રહ્યું છે. સાવ સીધી સાદી સરળ અભિવ્યક્તિ, આવે છે ત્યારે હું કંઈ આપી નથી શકતો, કે જેટલું બધું અંદર ભર્યું છે, મનમાં ભર્યું છે, દિલમાં ભર્યું છે,
જાય ત્યારે એ સહેવાતું પણ નથી. પ્રેમીના હૈયાની જે વાત છે એ કંઈક એવી જ વાત છે કે કરી શકાતી પણ નથી અને કર્યા વગર રહી શકાતું પણ નથી. વિદાય, વ્યથા, મળ્યા અને જુદા પડ્યા, અબોલડા, અબોલા કે એકલું જેવા જે કાવ્યો છે એ કવિની કાવ્યબાની વિશે વિનોદ જોશી નોંધે છે કે કવિનો જે વિષાદી સુર છે પણ એમાં કશી રુગ્ણતા કે નાદુરસ્તી લઈને આવતું નથી, પ્રગટ થતો જ નથી. આ કવિની જે મનોદશા છે એ લગીરે દુભાયેલી કે વિકૃત પણ નથી. અભાવને પણ તેઓ એક જીવન મૂલ્ય તરીકે જુએ છે. અવધૂત કાવ્યમાં અવધૂતનું જે સપ્તચિત્ર છે એ જુઓ, એક લંગોટી એક ભંબોટી, હાથમાં છે એક તારો. અવધૂતનું આખું ચિત્ર આપણી સામે રજૂ કરી દે છે. એક હરિનું નામ છે હોટે, ગાનનું એક ફુવારો. આ સરળ લાગતી પંક્તિમાં કેટલા ઊંડા ભાવો સમાવિષ્ટ છે. ઈશ્વરનું વર્ણન ક્યાંય સરળ હોય પણ સહજ રીતે સમજી શકાય એવા શબ્દો અને પ્રાસનો ઉપયોગ કરી અહીં અવધૂતનું સ્પષ્ટ ચિત્ર આપણી સામે દોરાયું છે. વિભાવરી જેવા કાવ્યમાં સંસ્કૃત પદાવલીઓનો પણ યથાયોગ્ય ઉપયોગ કવિએ કરેલો આપણે જોઈ શકીએ છીએ, જેમાં ધરી શશી પુષ્પ પ્રફુલ્લ વેણીમાં, જતી હતી કો અભિસારિકા સમી, આલિંગવાને પ્રિય પ્રાણકો, સંસ્કૃત પદાવલીનો આમાં ઉપયોગ છે. આ પ્રકારના ઘણા ઉદાહરણો આપી શકાય એમ છે, જે કાવ્યનો અભ્યાસ આપણે કાવ્યો જાણે જોયા ત્યારે પણ કર્યો. અને ઘણા બધા એવા કાવ્યો છે એમની કાવ્યબાણીની જે સાક્ષી પૂરે છે. સરળ, મધુર અને પ્રાસાદિક કાવ્યબાણીનો ઉપયોગ તેમના કાવ્યોમાં એમણે જે કર્યો છે એ સાથે જરૂર જણાય ત્યાં સંસ્કૃત પ્રોઢાવળીવાળી આલંકારિક ભાષાનો પણ સફળતાપૂર્વક તેમણે પ્રયોગ કર્યો છે. આ અલંકારિક ભાષાનો ઉપયોગ અમારી મહેફિલો, ઘેરૈયા, વીજળી જેવા કાવ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત જ્યાં ગંભીર જણાય ત્યાં પૃથ્વી છંદનો ઉપયોગ કરીને ગંભીર વાતાવરણ, સ્થિર ગંભીરતા આપવાનો, કાવ્યને આપવાનો પ્રયત્ન કર્યો છે. વીજળી કાવ્યમાં સંસ્કૃતમય પ્રોઢાવાળી કાવ્યબાની જોઈએ તો સમુદ્રની જ છાલ કે નભતણા દીવા ઓલવે, આમ લહેરનો છપાટો વાગે ને એટલે નભતણા દીવા જાણે ઓલવાઈ જાય, એવું વીજળી કાવ્યમાં કહે છે. આ પ્રકારે કાવ્યના ભાવો પ્રમાણેની જે કાવ્યબાની છે તેને ઉપકારક છંદ અલંકારનો ઉપયોગ કવિએ સફળતાપૂર્વક કર્યો છે. તેથી તો ચંદ્રકાંત શેઠ કહે છે કે ગુજરાતી કવિતામાં છંદોલયની સુષ્મા અને સૌષ્ઠવનો રસ મર્મ પામવા તત્પર તત્વાન ભેષી વેશી જે ભાવક વર્ગને માટે પ્રહલાદ પારેખની કવિતા ભાવ રસનું નાજુક નજરાણું ઠાલવનારી છે. ગુજરાતી કવિતાની લયબાનીનું લાવણ્ય માણવા માટેની એક મોકાની જે બારી છે એ પ્રહલાદ પારેખ ઉઘાડી આપે છે. આમ પ્રહલાદ પારેખની કાવ્યશૈલી અનાયાસે જ સિદ્ધ, સરળ અને પ્રાસાદિક છે. છંદોબદ્ધ કાવ્ય હોય, લયબદ્ધ ગીતો હોય, ભાવની અભિવ્યક્તિ હોય, એ સરળતાનું જે માધ્યમ છે એ સૌંદર્યલક્ષીતા છે એ આપણને સ્પષ્ટ રીતે એની કવિતામાં વર્તાય છે. હવે આપણે થોડીક વાતો પરીક્ષાલક્ષી કરીએ તો તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો સમગ્રલક્ષી મૂલ્યાંકનમાં તમને પ્રશ્નો તો એવા આવી જ શકે કે એમની કાવ્યબાની વિશે પરિચય આપો, ટૂંક નોંધમાં આવી શકે, સૌંદર્યભિમુખ કવિતા વિશે જણાવો, એ પ્રશ્નો તો આવી જ શકે. પણ એ સાથે પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે જે આપ ખાલી જગ્યા રૂપે, ખરા ખોટા રૂપે આવી શકે એવા પ્રહલાદ પારેખની કવિતા ને કોણે આંખ કાન નાકની કવિતા કહી છે? તો ઉમાશંકર જોશીએ. એ સાથે જ ઉષ્ણસે પ્રહલાદ પારેખની કવિતાને કેવી રીતે ઓળખાવી છે? તો નૂતન કવિતાની નાંદી તરીકે. પ્રહલાદ પારેખ કયા યુગના કવિ છે એવો પ્રશ્ન આવે તો તમે લખી શકો છો અનુગાંધી યુગના કવિ. બારી બહાર કાવ્યમાં જે થાળમાં તારારૂપી પ્યાલીઓ અમૃત લઈ આવે છે તો સેના થાળમાં? તો આકાશરૂપી થાળમાં. અને બારી બહાર સંગ્રહ, કાવ્ય સંગ્રહ કઈ સાલમાં પ્રગટ થયો એવો પ્રશ્નના જવાબમાં આપે લખવાનું રહે કે 1940. આ જ રીતે તમને પ્રશ્નો પૂછાઈ શકે. આ રીતે એક સમગ્રલક્ષી મૂલ્યાંકનનો અત્યારે આપણે એક પહેલો પ્રથમ ભાગ જેને આપણે કહી શકીએ આપણે એ ભાગ જોયો છે. સાથે એ ભાગ જોયા પછી આપણે એનો બીજો ભાગ બીજા લેક્ચરમાં આપણે જોઈશું અને પછી એક સમગ્રલક્ષી પ્રહલાદ પારેખની ભૂમિકાનો આપણને પરિચય
મળશે. તો અહીં આટલું જ, અને ફરી એક લેક્ચરમાં આપણે એમનો જે બીજા એમની લાક્ષણિકતાઓ છે કાવ્યોની એને આપણે જોઈશું. અસ્તુ.